ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ પહેલાં હું તમને થોડી વાત કરી લઉં કે કાલે સન્ડે છે કાલે તમારો ટેસ્ટ છે તો અત્યારે તમને ખબર છે કે વી આર સ્ટડીંગ અ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ ઓકે તો એના બેઝડ ઉપર હું તમને કહું છું કે કાલે જે ટેસ્ટ છે મેં ઓલરેડી સિલેબસ તમને સેન્ડ કરી દીધું છે બટ કાલના ટેસ્ટમાં એવું છે કે જસ્ટ બિકોઝ વી આર સ્ટડીંગ અ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ તો તમે ગ્રામરમાં મેં જેટલા બી ટેન્સ તમને કરાયા છે પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ ફ્યુચર ટેન્સ ઓકે તો આની તમે પ્રેક્ટિસ કરજો ઓકે તો એમાં હું ડાયરેક્ટ ઇન સોરી ડુએસ ડાયરેક્ટેડ પૂછીશ જેમાં આપણે ડુએસ ડાયરેક્ટ એટલે માગ્યા પ્રમાણે કરો નેગેટિવમાંથી પોઝિટિવ પોઝિટિવમાંથી નેગેટિવ પ્રેઝન્ટ હોય તો પાસ્ટ કરો પાસ્ટ હોય તો પ્રેઝન્ટ કરો ઓકે તો એમ ઇન્ટ્રોગેટિવ બનાવો ઓકે તો આવી રીતે તમારે કરવાનું છે અને થોડા ઘણા ફિલિંગ ધ બ્લેન્ક્સ હશે ટ્વેન્ટી માર્ક્સનું તો આ વખતે મેં ઓનલી ગ્રામર કેમ લીધું છે એની પાછળનો મેઇન મારો એમ એ છે કે જસ્ટ વી આર ડુઈંગ ડાયરેક્ટ ઇન્ડ ડાયરેક્ટ સ્પીચ અને ઇટ ઇટ ગોઝ અ લોંગ ટાઈમ બહુ વધારે ટાઈમ સુધી ચાલશે આ ઓકે હજી બે ત્રણ આપણને આના ઉપર ટાઈમ જોઈશે સો માય કન્સર્ન ઇઝ ઓનલી દેટ કી કાલનામાં જ્યારે મેં તમને સિલેબસ આપ્યું છે તો પ્લીઝ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ માટે તમે કાલનો જે ટેસ્ટ છે એમાં ટોટલી ગ્રામર ઉપર જ અને સ્પેશલી ટેન્સ જે છે ઓકે એ ટેન્સ ઉપર ફોકસ કરો અને કાલના ટેસ્ટ માટે ટેન્સ કરો અને જો જેવી રીતે તમે ટેન્સ ફરી રિવાઇઝ કરતા જશો તેવી રીતે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બી હેલ્પફુલ થઈ જશે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ડાયરેક્ટ ઇન ડાયરેક્ટના થોડા નિયમો કરાવ્યા હતા ક્યારે ચેન્જીસ થાય ક્યારે ના થાય ઓકે વોટ ઇઝ રિપોર્ટિંગ વર્બ વોટ ઇઝ અ રિપોર્ટેડ સ્પીચ ઓકે ડાયરેક્ટ કોને કહેવાય ઇન ડાયરેક્ટ કોને કહેવાય વોટ ઇઝ અ વર્બ ઓકે સો આ બધી વસ્તુઓ તમને કાલે કરી હતી ફરીથી આજે હું તમને એઝ અ રિવિઝન ફરીથી આપણે કરીએ કે ભાઈ વોટ ઇઝ કયા કાળમાં ક્યારે ચેન્જીસ થાય ક્યારે નહીં તો મારી જોડે એકદમ સારું એવું એક મટીરિયલ છે એનામાંથી ફરી આપણે થોડું સ્ટાર્ટ કરીએ ઉપર ઉપરથી જ્યાં જ્યાંથી મેં તમને સમજાવી દીધું છે એ હું આગળ જવા દઈશ અને જ્યારથી આપણે નવો ટૉપિક સ્ટાર્ટ કરી શકીએ એટલે નવો નવા સરથી સ્ટાર્ટ કરીશું ઓકે તો એ ત્યાં પોઈન્ટથી હું થોડું વધારે એક્સપ્લેન કરીશ ઓકે તો હવે તમે અહીંયા આપણે જોયું હતું કે ભાઈ જો વર્તમાન કે ભવિષ્યમાં હોય તો ક્રિયાપદના કાળમાં ફેરફાર થતો નથી એ જ મેં તમને કીધું હતું કે જ્યારે આપણો રિપોર્ટિંગ જે વર્બ છે રિપોર્ટિંગ વર્બ લાઈક સે હોય સેઝ હોય એને વર્બ કહેવાય તે વર્તમાનમાં હોય કાં તો ભવિષ્યમાં હોય કે પછી એ હોય તો આપણે એમાં ક્યારે બી રિપોર્ટેડ જે સ્પીચ છે એમાં ફેરફાર થતો નથી ઓકે એટલે કે કારણ અહીં જોઈ લો શું હોય છે એટલે કે કારણ કે કે આ વાત કરે છે ચિહ્નમાં બોલાયેલી હકીકત એટલે કે જે એમાં કંઈ ચેન્જ થશે નહીં બીજો નિયમ એ છે કે જો ભૂતકાળમાં હોય ઓકે જો ભૂતકાળમાં હોય તો ક્રિયાપદનો અનુરૂપ રૂપમાં અનુરૂપ ભૂતકાળનું રૂપ બને છે સપોઝ જો ભૂતકાળમાં હોય તો ઓકે એક છે કે સાદો આપણે અહીંયા ચેન્જ થાય છે ટેન્સ ઓકે ટેન્સ કેવી રીતે ચેન્જ થાય છે એ તમારે જોવાનું છે ઓકે સાદો વર્તમાન કાળ હોય તો એ સાદો ભૂતકાળ બની જશે સપોઝ આઈ પ્લે હોય તો આઈ પ્લેડ બની જશે સાદો વર્તમાન કાળ હોય તો સોરી સાદો સાદો વર્તમાન કાળ હશે તો સાદો ભૂતકાળ બની જશે ચાલુ વર્તમાન કાળ હશે તો ચાલુ ભૂતકાળ બનીશે અહીંયા થોડી મિસ્ટેક છે ફોર એક્ઝામ્પલ કે આઈ એમ રાઇટિંગ તો આઈ વોઝ રાઇટિંગ થઈ જશે અને પૂર્વ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જશે ઓકે આવી રીતે ચેન્જ થશે થર્ડ નિયમ અહીંયા જોઈ લો જો ભૂતકાળમાં હોય બરાબર આરવી ભૂતકાળમાં હોય ઓકે તો રિપોર્ટેડ સ્પીચ ભૂતકાળમાં જ આવે કેમ કે ભૂતકાળ લાઈક સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બને છે અને ચાલુ ભૂતકાળ હોય તો ચાલો પૂર્ણ ભૂતકાળ બને છે ફોર એક્ઝામ્પલ આઈ વોઝ રાઇટિંગ અ લેટર તો આઈ હેડ રિટર્ન અ લેટર એવું થઈ જશે અને ચાલુ ભૂતકાળ હોય તો સોરી હા આઈ વોઝ આઈ આઈ રોટ અ લેટર એવું હોય તો આઈ હેડ રિટર્ન અ લેટર થઈ જશે અને સેકન્ડ જો ચાલુ ભૂતકાળ હોય તો આઈ વોઝ રાઇટિંગ અ લેટર હશે તો આઈ હેડ બિન રાઇટિંગ અ લેટર એવી રીતે થઈ જશે ઓકે હવે અહીંયા જો અહીંયા કેટલાક તમને આપ્યા છે ઉદાહરણ ઓકે હી સેઝ ઇટ ઇઝ અ ફાઇન ડે ઓકે he says that is a fine day he says sita was clever he says that sita was clever he says ram will pass he says that ram will pass he says ram is ready he will say that ram is ready he people say gandhi ji was great people says that gandhi ji was great have upper no apde study kariye okay have jo રિપોર્ટિંગ જે વર્ગ જે સેસ છે તો આપણે જોઈએ કે વર્તમાન કાળમાં હોય તો પછી રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થતું નથી રિપોર્ટેડ સ્પીચ એટલે શું સ્ટુડન્ટ્સ એ તમારે સમજવું બહુ જરૂરી છે રિપોર્ટેડ સ્પીચનો મતલબ એ થાય છે કે જ્યારે જે ઇન્વેટેડ કોમાં હોય ને એમાં જે બોલેલું વાક્યના આપણે રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવતું હોય છે ઓકે તો હી સેસ એણે એવું કીધું કે ઇટ ઇઝ અ ફાઇન ડે કેમ કે વર્તમાન કાળ છે તો આપણે રિપોર્ટર સ્પીચમાં કોઈ ફેરફાર થશે નહીં તો ખાલી આપણે ધેટ વડે વાક્યને જોડીને આગળ જવા દઈશું તો હી સેઝ ધેટ ઇટ ઇઝ અ ફાઇન ડે ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે અને વાક્ય આવી રીતે બને છે હી સેઝ સીતા વોઝ ક્લેવર એણે એવું કીધું સીતા વોઝ ક્લેવર તો હી સેઝ ધેટ સીતા વોઝ ક્લેવર ઓકે અહીંયા બી એ જ છે જોઈ લો કે અહીંયા બી રિપોર્ટેડ વર્બ સેઝ જ છે એટલે પછી રિપોર્ટિંગમાં કોઈ ચેન્જ થશે નહીં

પીપલ સેઝ ગાંધીજી વોઝ ગ્રેટ આપણે અહીંયા આમાં બી આપણે કોઈ ચેન્જ નહીં કરીએ કેમ કે વોર્બ સાદા વર્તમાન કાળમાં છે એટલે કોઈ બી આપણે ચેન્જ નહીં કરીએ અને દેટ વડે વાક્યને જોડી નાખીશું તો પીપલ સેઝ દેટ ગાંધીજી વોઝ ગ્રેટ એટલે આમાં તમને ખબર પડી ગઈ કે ભાઈ ક્યાં ક્યાં આમાં ક્યાં ચેન્જ નથી થતા આપણે અહીંયા જોવાનું છે કે ક્યાં ચેન્જ થતું નથી ઓકે હવે આ તો તમને આપી છે બીજું બી મેં તમને એવું કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ નિયમ હોય કોઈ વિજ્ઞાનના તથ્યો હોય પ્રયોગો હોય નિયમ હોય ઓકે કોઈ બોલાયેલું વાક્ય હોય ઓકે કહેવતો હોય રૂઢિપ્રયોગો હોય ત્યારે બી આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં કોઈ ચેન્જ કરતા નથી ત્યારે બી આપણે શું કરીએ છીએ ખાલી દેટ વડે વાક્યને જોડી દઈએ છીએ ઓકે હવે આ રહ્યું આ તો થયું કે ચેન્જ ક્યાં નથી થતું હવે નીચેનું જોઈએ ક્યાં ચેન્જ થાય છે હવે રિપોર્ટિંગ વર્પ ભૂતકાળમાં છે જોવો જો હી શેર કાંતિ ગોઝ આ હી શેર કાંતિ ગોઝ હવે રિપોર્ટિંગ સી ભૂતકાળમાં છે અને જે રિપોર્ટિંગ જે સ્પીચ છે એ વર્તમાન કાળમાં છે હવે આપણે જે ઉપર જોયું હતું કે કયા ટેન્સમાંથી કયા ટેન્સમાં ચેન્જ થાય તો એ તમારે જોવાનું છે જો અહીંયા ગોઝ છે તો વેન્ટ થઈ જશે ઓકે તો અહીંયા જો હી સેટ ધેટ ક્રાંતિ વેન્ટ હવે મને કહે ઘણા લોકો પ્રશ્ન થતો હશે કે ગોમાં ગોઝમાંથી વેન્ટ કેમ થાય કેમ કે અહીંયા કાર્ડ ચેન્જ થશે ઓકે હવે કાર્ડ કેમ ચેન્જ થશે કેમ કે રિપોર્ટિંગ જે વર્ગ આપણે સેડ છે ભૂતકાળ છે ઓકે તો આપણે એને ચેન્જ કરીશું ઓકે તો અહીંયા જોઈ લો ગોઝ છે એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય

પૂર્ણ વર્તમાન કાળ છે હેઝ અને ગોન એટલે પૂર્ણ વર્તમાન કાળ છે આન્સર આવશે પૂર્ણ ભૂતકાળ તો તો હી ધેટ હેડ ગોન ઓકે મેં તમને કેમ આપ્યું છે કે ટેન્સ બધું જ રિવિઝન કરજો તો જ આમાં આવડશે નહીં તો નહીં આવડે તો ટેન્સ આવડવું બહુ જરૂરી છે હવે તમે જોયું બે જગ્યાએ આપણે જોયા એક તો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં ક્યારે ચેન્જીસ થાય છે ક્યારે નથી થતું ઓકે હવે આપણે આગળ વધીએ

જેટલા બી અહીંયા ઉદાહરણ જોયા જેટલા બી એક્ઝામ્પલ જોયા એના થ્રુ આપણે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે ઓકે હવે જુઓ અહીંયા પાછળના ત્રણેય નિયમોનું પાલન ખૂબ જ અગત્યના છે એટલે ઉપરનું જેટલા બી આપણે ઇન્સ્ટ્રુ જેટલા બી ઇન્સ્ટ્રક્શન છે કમ્પ્લીટ કરવાના છે તમારે હવે નીચેની જે છે આપણે જોઈએ

જો વાક્યને બહાર ભૂતકાળ હોય તો અંદર ભૂતકાળ હોય તો તે સંપૂર્ણ ભૂતકાળ થાય છે આ ત્રણેય નિયમો આપણે જોઈશું હવે આ શું છે જો ફર્સ્ટ નિયમ સેકન્ડ એન્ડ થર્ડ જે રૂલ્સ છે એના અકોર્ડિંગ જોઈશું તો ફર્સ્ટ માં શું લખ્યું છે એ આપણે જોઓ અહીંયા હવે થર્ડ માં ਵੀ આપણે જોઈ લઈએ કે જો ભૂતકાળ હોય પણ ક્રિયાપદ સનાતન સત્ય કે વિજ્ઞાનના કહેવો તો એ મે તમને ઉપર સમજાવ્યુંતું ત્યારે બી ક્રિયાપદના કાળમાં કોઈ ફેરફાર થતો નથી ઓકે હવે આપણે જો હા હવે આપણે ત્રણ ત્રણ નિયમો આપણે જોઈશું સમજીશું ઓકે હવે પેલા અહિયાં જોઈ લો કે આપણે ફર્સ્ટ નિયમ શું હતું જો વાક્યની બહાર વર્તમાન કે ભવિષ્ય હોય તો અંતરના કાળમાં કોઈ ફેરફાર થતો નથી તો એના પ્રમાણે આપણે જોયું જોઈ લો અહીંયા

પછી આપણા જેટલા બી કહેવતો છે રૂઢિપ્રયોગો છે સનાતન સત્ય છે એ બધી જ વસ્તુઓ આવે ત્યારે આપણે કોઈ જ ફેરફાર કરવાનો નથી હવે અકોર્ડિંગ આપણે આટલા આમાં સેન્ટેન્સ આપ્યા છે એ આપણે સ્ટડી કરીશું ટીચર સેડ ભૂતકાળ છે જોઈ લેજો જે વર્બ જે છે અહીંયા ભૂતકાળ છે પણ એ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ધ્યાન રાખો એ શું કહે છે ધ અર્થ ઇઝ રાઉન્ડ ટીચરે શું કીધું કે પૃથ્વી ગોળ છે આ શું છે સનાતન સત્ય છે જે આપણે કોઈ ચેન્જ કરી શકતા નથી તો જ્યારે સનાતન સત્ય આવે તો એમાં આપણે કંઈ ચેન્જ કરવાનું નહીં ક્યારે બી શું કરવાનું ધેટ વડે વાક્યને એમને એમ જ કંઈ ચેન્જ કર્યા વગર જોડી દેવાનું ઇન્વર્ટેડ કોમાં કાઢી દેવાનું આન્સર આવશે ધ ટીચર સેડ દેટ અર્થ ઇઝ રાઉન્ડ ઓકે ધ ટીચર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી આ કહેવત છે ઓકે કહેવત છે કે પ્રામાણિકતા એ બેસ્ટ આન્સર છે એમ પ્રમાણિત રહેવું એ સૌથી સારી વસ્તુ છે તો એમાં બી આપણે કોઈ ચેન્જ નહીં થાય ભલે આપણે વર્બ સેડ છે બટ અંદરનું જે વાક્ય છે એ આવી રીતે છે તો એમાં આન્સર આવશે તો ટીચર સેડ દેટ ઓનેસ્ટ ઇઝ ધ બેસ્ટ પોલિસી તો પોઇટ સેડ નેચર ઇઝ બ્યુટીફુલ નેચર વિશે વાત કરી છે પોઇટ શું કહે છે કે નેચર બહુ બ્યુટીફુલ છે એમાં તમે કોઈ ચેન્જ કરી શકવાના નહીં જે છે સનાતન છે તો એમાં બી શું થશે કે ભાઈ પોઇટ સેડ ધેટ નેચર ઇઝ બ્યુટિફુલ ઓકે હી સેડ ટુ એન્ડ ટુ મેક ફોર ઓફકોર્સ બે અને બે બનીને શું થાય ચાર થાય એમાં આપણે કોઈ ચેન્જ કરી શકવા નથી એ ગણિતના નિયમો છે ઓકે તો એમાં બી ચેન્જ નહીં થાય ઓકે તો એમાં બી થશે હી સેડ ધેટ ટુ ઓર ટુ મેક ફોર ધ સાઇન્ટિસ્ટ સેડ ધેટ વોટર ઇઝ કમ્પાઉન્ડ ઓફ હાઇડ્રો હાઇડ્રોજન એન્ડ ધ ઓક્સિજન વોટર ઇઝ અ કમ્પાઉન્ડ कोना थी बनेलु छे तो व्हाट इज द कंपाउंड ऑफ हाइड्रोजन एंड द ऑक्सीजन ऑफ कोर्स फरी જોઈ લો હા સાયન્ટિસ્ટ સેડ ધેટ ધ વોટર ઇઝ અ કમ્પાઉન્ડ ઓફ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન ઓફ કોર્સ સાચી વાત છે ને હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન બનેના કમ્પાઉન્ડ થી તું સુ બનેલું છે વોટર તો સાયન્ટિસ્ટ સેડ ધેટ ધ વોટર ઇઝ અ કમ્પાઉન્ડ ઓફ હાઇડ્રોજન એન્ડ ધ ઓક્સિજન ઓકે અંયા સુધી આઈ think તમને ક્લિયર હશે જ

ધેટ વડે આપણે આને જોડવાનું છે બીજું કંઈ કરવા નથી કેમ કે અહીંયા જે વર્બ છે જોઈ લો તમે વર્બ છે બધા જ સે 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 એટલે બધા જ વર્બ કયા કાળમાં છે એ બધા જ વર્બ જે છે આપણે સાદા વર્તમાન કાળમાં છે એટલે નહીં કરવાના ઓકે હી સે હી ગોઝ હી સે દેટ હી ગોઝ યુ સે આઈ ગો યુ સે દેટ યુ ગો હવે યુ જે છે હવે અહીંયા જો પ્રનાઉન જો પ્રનાઉન તમારે જોવાનું છે એને શું કીધું છે યુ સે આઈ ગો એટલે આઈ કોના માટે વાપરી છે યુ માટે ઓકે તો યુ માટે આઈ વાપરી છે તો જ્યારે ઇનડાયરેક્ટ જશે ત્યારે શું થઈ જશે કે તમે કીધું તમે જવાના છો करेक्ट તો યુ સેટ આઈ ગો ઓકે યુ સે યુ ગો તો યુ સેટ ધેટ આઈ ગો યુ સેઝ હી ગોઝ યુ સેડ ધેટ હી ગોઝ ઓકે હી સેઝ આઈ ગો હી સેઝ આઈ ગો તો હી સેઝ ધેટ હી ગોઝ અહીંયા આઈ પોતાના માટે વાપરે છે એટલે ત્યાં જઈને હી માટે જ આપણે કોણ બોલવાળું વ્યક્તિ કોણ છે ગર્લ છે કે બોય છે એ તમારે જોવાનું એટલે ઇન્ડાયરેક્ટમાં આવી રીતે તમારે ફેરફાર કરવાનું હી સેઝ યુ ગો તમે એવું કીધું કે તમે જાઓ તો હી સેઝ યુ ગો હી સેઝ હી ગોઝ હી સેઝ દેટ હી ગોઝ ઓકે હવે અહીંયા જો હી સેડ ટુ મી આઈ વોન્ટ યોર બુક હવે જ્યારે અહીંયા બે સર્વનામ થઈ ગયા છે બં ચાલુ છે તો શેડ નું આવે છે અને જો વર્ષનું ટોલ્ડ થઈ જશે ઓકે તો હી ટોલ્ડ મી ધેટ હી વોન્ટેડ માય હવે સાદા વર્તમાન કાળમાં વાક્ય છે પાછું જે વર્બ ભૂતકાળમાં છે તો ત્રણ અહીંયા ત્રણ ચેન્જ થાય છે તમે જો બે વર્ત બે સર્વનામ છે હી અને મી છે એટલે બે સર્વનામ છે રિપોર્ટિંગ વર્બમાં એટલે જ્યારે રિપોર્ટિંગ વર્બમાં બે સર્વનામ હોય બોલનારા અને સાંભળનારા બંને હોય ત્યારે જ્યારે તમે રિપોર્ટિંગ જે સ્પીચ છે ઓકે રિપોર્ટિંગ જે વર્બ છે એનું શેડનું હોય તો ટોલ્ડ થઈ જાય અને તમારે એ જોવાનું કે બોલવાવાળો કોણ છે ઓકે જે ફર્સ્ટ હોય છે બોલવાવાળો એ કોણ છે હી છે સી છે ઇટ છે તો હી સેડ ટુ મી એ બોલવાળું કોણ છે બોય છે હી છે તો પછી એના અકોર્ડિંગ એ ચેન્જ થશે હી હોય તો હીસ થઈ જશે ઓકે એવી રીતે અને જ્યારે પછી સેકન્ડ વાક્ય જુઓ કયા કયા ટેન્સમાં છે સેકન્ડ વાક્ય જે છે આઈ વોન્ટ યોર બુક સાદા વર્તમાન કાળમાં છે તો ઉપરના નિયમ પ્રમાણે જો સાદો વર્તમાન કાળ હોય તો એ સાદા ભૂતકાળમાં કન્વર્ટ થઈ જાય तो टोल्ड मी ही वोटेड मै बुक को बुक तो एने कीधु मारी बुक जुए मै थी वोटेड मै बुक ओके ही मी आई वोट योर बुक ही सेट टू मी सॉरी ही से टू यू आई वोट योर बुक तो ही टोल्ड से टोल्ड ही टोल्ड यू

એ તમારા મોડલ એક્ઝરીઝ છે હવે આઈ એમ અ ટીચર ઓકે હવે આપણે મોડલ એક્ઝરીઝ આવી ગયું છે એટલે આપણે અહીંયા શું કરવાનું છે અહીંયા તમને થોડી વધારે પ્રેક્ટિસ કરાવી દઉં છું કેમ કે અહીંયા આપણે આમાં થોડું ઘણું આપણે વધારે આ જ સેન્ટેન્સને તમારે ફોર્મ કરીને બીજા બી યુઝ કરી શકું છું ઓકે અને લાસ્ટ જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે હું તમને કહીશ કે ભાઈ આમાં હજી આપણે કેટલા બાકી છે સી આપણે મેઇન બેઝિક વસ્તુ આપણે ચેન્જ કરી છે ઓકે સેન્ટેન્સ ફોર્મેશન હવે આપણે આવશે નેગેટિવ સેન્ટેન્સ પોઝિટિવ સેન્ટેન્સ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઓકે તમારે નેગેટિવ બનાવતા બી શીખવું પડશે ઇન્ફોર્મેટિવ બી એન્ડ એવી રીતે મોડલ એક્ઝરીઝનો યુઝ કેવી રીતે કરવું એ બી તમારે શીખવું પડશે એટલે બેઝિકલી તમારે શું કરવાનું છે આ જેટલું બી અત્યારે મેં જે તમને આપ્યું લાઈક આટલા છે સિક્સ છે ફોર છે તો સેમ ટુ સેમ તમારે એવી રીતે બીજા બી એડ કરી દેવાના છે એની નીચે નીચે ઓકે સો ફોર એક્ઝામ્પલ અહીંયા છે કે ભાઈ આપણે જે ચેન્જ નથી થતું ઓકે એ આપણે જોઈએ સપોઝ અહીંયા જે ચેન્જ નહીં થતું એ આપણે જોયા વેઠા આ જે આપણે જોયું છે કે ભાઈ કયા કયામાં ચેન્જ નહીં થતા હતા અર્થ ઇઝ રાઉન્ડ ઓકે ઓનેસ્ટ ઇઝ ધ બેસ્ટ પોલિસી નેચર ઇઝ ધ બેસ્ટ બ્યુટિફુલ ટુ ટુ મેક ફોર કમ્પાઉન્ડ ઓફ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન મેક ધ વોટર તો આવા બીજા ઘણી બધી વસ્તુઓ હશે ઓકે ઘણી બધી લાઈક ધ સન રાઇઝ ઇન ધ ઇસ્ટ વેસ્ટ ઓકે આવી રીતે તમે ઘણી જ વસ્તુઓ જે છે એ એડ કરીને ફોર એક્ઝામ્પલ અહીંયા ટેન છે તો યુ કેન ફાઇન્ડ કે સનાતન સત્ય વિજ્ઞાનના પ્રયોગો કહેવતો બીજા કયા કયા છે ઓકે તો એ બી તમે અહીંયા શોધીને એડ કરી શકો છો અને એવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો અહીંયા બી તમે નીચે જુઓ કે હી સેઝ વાળા જે જે વર્બવાળા છે જેમાં આપણે ખાલી ધેટ વડે વાક્ય જોડવાના છે એવા બી તમે તમારા તરફથી એડ કરી શકો ફોર એક્ઝામ્પલ ગોઝ તો એવી રીતે તમે બનાવી શકો છો કે સી સી શેર ઓકે સી શેર પૂજા રાઈટ ઓકે સિમ્પલ છે સી સેડ પૂજા રાઇટ્સ તો એમાં તમે એડ કરી શકો છો એવી રીતે સી સેટ ધેટ પૂજા રોટ ઓકે પછી તમે એવું બી કરી શકો છો મધર સેડ મધર સેઝ ફાધર ફાધર વોચ્સ મેચ તો મધર સેટ દેટ ફાધર વોચ મેચ ઓકે તો આવી રીતે તમે તમારા તરફથી બી બે ત્રણ વાક્ય જોડી શકો છો હવે આમાં જે છે તમે ઉપર જોયું આમાં જોયું કે હી સેઝ અ હવે આ જો તમે કેવી રીતે આગળ પ્રેક્ટિસ કરવાનું છે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ જે ક્વેશ્ચન છે ફર્સ્ટ વાળું જે સેન્ટેન્સ છે તો હી સેઝ દેટ ઇટ ઇઝ અ ફાઈન ડે હવે આવી રીતે કંઈ જ ચેન્જ નથી તમે આને એનાલાઇઝ કરો કે ભાઈ કેમ આમાં કોઈ ચેન્જ થતા નથી તો કેમ કે જે વર્બ છે વર્બ તરફ ધ્યાન રાખો સેઝ 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 વિલ વિલ સે સેઝ ત્રણ વર્ગ ઉપર ધ્યાન રાખજો સે સેઝ એન્ડ જ્યારે ડાયરેક્ટમાંથી ઇન ડાયરેક્ટ કરતી વખતે આટલી વસ્તુઓ જોવો છો ફર્સ્ટમાં કે ભાઈ આપણે કઈ નથી કરવાનું ધેટ વડે કયા વાક્યને જોડવાનું છે તો તમારું જે વર્બ જે છે સે હોવું જોઈએ સેઝ હોવું જોઈએ વિલ હોવું જોઈએ બરાબર તો એવું જો હોય તો તમારે ત્યાં કોઈ ચેન્જીસ કરવાનું નથી ત્યાં તમારે શું કરવાનું છે ને સંયોજન કરીને પછી એ વાક્યને કનેક્ટ કરી દેવાનું છે તો અહીંયા તમને ટેન એક્સ્ટ્રા આપ્યા તો તેન આપ્યા છે તમે ઈચ્છો તો બીજા ટેન કે ફાઈવ એક્સ્ટ્રા એડ કરીને તમે એને બીજા વધારે પ્રેક્ટિસ કરી શકો સી સ્ટુડન્ટ્સ તમે અહીંયા યુ ગેટ મોર એન્ડ મોર પ્રેક્ટિસ ધેન યુ ગેટ મોર ને મોર માસ્ટરાઈઝ ઓન ઈટ ઓકે જ્યાં સુધી તમે વધારે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને આમાં માલ માસ્ટરાઈઝ આવશે નહીં એટલે માસ્ટર નહીં આવે જસ્ટ બીકોઝ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ ઇઝ અ ડિપેન્ડ ઓન ધ યોર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓકે એન્ડ ધિપેન્ડ ઓન ધ મોર એન્ડ મોર પ્રેક્ટિસિસ સો ગ્રામરમાં તમારા પ્રેક્ટિસ માટે ઘણા બધા સેન્ટેન્સ ઓલરેડી ગીવન ઓકે આપેલા જ છે તો તમારે આના બેઝડ ઉપર તમારે કરવાના છે અને હા હવે આપણે નેક્સ્ટમાં આવીશું તો કેટલાક કયા કયા ચેન્જીસ થાય છે ઓકે તો સમય અને કાળમાં કાળમાં તો આપણે જોઈ લીધા ટાઈમમાં સર્વનામમાં જે ચેન્જીસ છે એ આપણે જોઈશું અને પછી તમારે કરીશું અને કાલના જે ટેસ્ટ છે એમાં થોડું કરી નાખજો કે ભાઈ ટેન્સ પ્રોપરલી કરી નાખજો ટેન્સ કેમ કે ટ્વેન્ટી માર્ક્સનું છે એટલે ફૂલ્લી અને ગ્રામર જ હશે તો ગ્રામરમાં હું ગમે પૂછવાની છું એટલે પ્લીઝ ડુ એસ ડાયરેક્ટેડ ફિલિંગ ધ બ્લેન્ક્સ ઓકે કીવર્ડ્સ એ બધું ધ્યાન રાખીને કરજો કેમકે કાલે જે ટેસ્ટ હશે એમાં બધું મિક્સઅપ હશે તો પ્લીઝ આટલું ધ્યાન રાખજો ઓલ ધ બેસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ કન્ટિન્યુ છે ઓકે તો આપણે વધારે પ્રેક્ટિસ કરીશું અને વધારે ક્લિયર થઈશું એટલે ડોન્ટ વરી ના ક્લિયર થતું હોય તોય વાંધો નહીં આપણે આના ઉપર વધારે લેક્ચર લઈશું બટ વી વિલ ડૂ ટુગેધર એન્ડ લર્ન ટુગેધર સો પણ હા તમારા તરફથી એફર્ટ કરજો એવું નહીં આ ટીચરે લેક્ચર બનાવી જોયું સાંભળીને મૂકી દીધું આવી રીતે તો ડાયરેક્ટ ઇન્ડ ક્યારે આવડશે જ નહીં ઓકે સો તમારા તરફથી બી આને हाँ क्लास में होत तो वस्तु तो अलग है कि हूँ तेरे तो लोगों प्रेक्टिस् करा बट आप हाथ में नहीं तो इट्स ओके ओके चलो हैव अ नाइस गुड डे